શું થયું હશે? મમ્મી છે, આ મમ્મી પપ્પાને અચાનક કેમ બોલાવ્યા? હમણાં જ મારા મમ્મી પપ્પા તારા ઘરે ગયા છે, કારણ કે મમ્મીજીને કઈ મહત્વની વાત કરવી હતી. હવે તારે મહત્વની વાત કરવી છે. શું થયું છે? બધું ઠીક છે ને? મને બહુ ચિંતા થઈ રહી છે, પ્લીઝ બોલ ને. છાયા. હા અમોલ, બોલ. છાયા, આપણા લગ્ન નહીં થઈ શકે. મમ્મી પપ્પાની સ્વીકૃતિથી. છાયા, હકીકત એ છે કે હું તને પ્રેમ નથી કરતો. I don't love you, Chaya. I don't love you. હું જાણું છું છાયા કે અત્યારે તારા ઉપર શું વીતી રહી છે. તું અંદરથી તૂટી ગઈ હોઈશ, પણ છાયા મને હવે સમજાઈ રહ્યું છે કે હું તને નહીં, હું રુચિકાને લવ કરું છું. થેન્ક ગોડ કે આપણને અત્યારે સમજાઈ ગઈ આ વાત. અને જો લગ્ન પછી આ વાત સમજાઈ હોત તો આ બંનેની લાઈફ સ્પોઇલ થઈ જાત, બરબાદ થઈ જાત આપણી લાઈફ. કેટલી સહેલાઈથી બોલી ગયો ને તું. હિંમતની દાદ આપવી જોઈએ મારે. મને રમકડું સમજીને રમી ગયો તું મારી સાથે. પણ અમોલ, તું એ નહીં ભૂલતો કે હું તને પ્રેમ કરું છું. આઈ લવ યુ, ડેમ ઈટ, આઈ લવ યુ. મારી જાત કરતા પણ વધારે પ્રેમ કરું છું તને. એક વાર તો વિચાર કર, એક વાર મારી ફિલિંગ્સ નો, મારા ઇમોશન્સ નો, મારા સિવાય બીજા કોઈને ના પાડી શકે. અમે હું નહીં રહી શકું તારા વગર. પણ છાયા, હકીકત છે હું તને પ્રેમ નથી કરતો. તું એક વસ્તુ વિચાર કે જે માણસ તને પ્રેમ જ નથી કરતો, તું એવા માણસ સાથે તારી જિંદગી કેવી રીતના વિતાવી શકીશ? શું તું એવા પતિ સાથે ખુશ રહી શકીશ જે માત્ર કહેવા ખાતર તારો પતિ હશે? ચાલ, કદાચ હું પતિ તરીકેની બધી ફરજ પૂરી પણ કરું, પણ પ્રેમ પ્રેમ નહીં હોય છાયા. એમાં જે ફક્ત જવાબદારી હશે. તું એવા લગ્ન જીવનથી ખુશ રહી શકીશ? જો છાયા, આપણે ફ્રેન્ડ છીએ, બહુ સારા ફ્રેન્ડ છીએ. હું તારા દિલને ઠેસ પહોંચાડવા નથી માંગતો,
તને હસતી જોવા માંગુ છું અને ભવિષ્યમાં પણ તને ખુશ જોવા માંગુ છું. એટલા માટે જ કહું છું છાયા કે આપણે લગ્ન ન થાય એ જ સારું છે. રુચિ, તને યાદ છે ગિફ્ટ? તે મને કહ્યું હતું કે ગિફ્ટ પાછળની ભાવના જોવાની હોય, પણ મને હવે ફિલિંગ્સ દેખાઈ ગઈ છે. આ માત્ર ગિફ્ટ નથી, સિમ્બોલ ઓફ લવ છે, સિમ્બોલ ઓફ આર લવ. આ ગિફ્ટ મારા પ્રેમનું પ્રતીક છે રુચિ. યસ, આઈ એમ ઇન લવ વિથ યુ રુચિ. પ્લીઝ પ્લીઝ મારી ફિલિંગ્સ એક્સેપ્ટ કર. આઈ લવ યુ સો મચ રુચિ. હિંમત કઈ રીતે થઈ આ બોલવાની? માત્ર બે દિવસ પછી તારા લગ્ન છે અને તું મને એમ કહે છે કે તું મને પ્રેમ કરે છે? તું આ શું બોલે છે? ભાનમાં તો છે? અત્યાર સુધી મને ભાન નહોતું રુચિ. અત્યાર સુધી નહોતું, હવે ભાનમાં આવી ગયો છું. રુચિ, હું તને લવ કરું છું યાર. ચૂપ, એકદમ ચૂપ, એક શબ્દ પણ નહીં. બે દિવસ પછી તારા છાયા સાથે લગ્ન છે. એ લગ્ન નથી થવાના, કારણ કે હું પોતે લગ્ન માટે ના પાડીને આવ્યો છું. હું છાયાને બધું સાચે સાચું કહીને આવ્યો છું કે હું એને નહીં પણ તને લવ કરું છું. આઈ અન્ડરસ્ટેન્ડ કે એને દુઃખ થયું હશે, પણ હું શું કરું? રુચિઓ, તને પ્રેમ કરું છું, એને નહીં. જો પહેલેથી જ મને આ વાતની ખબર હતી તો છાયાને લગ્ન માટે કઈ વાત જ ના કરે યાર. રુચિ, હું સાચે તને લવ કરું છું. આઈ રીલી લવ યુ. પ્લીઝ જવાબ આપ મને રુચિ, તું મને પ્રેમ કરે છે કે નહીં? પન્નાબેન, એક કહેવત છે, એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન હોય છે, પણ સાથે એક બીજી પણ કહેવત છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીને બરાબર સમજી શકે છે. અને તમે આજે એ સાબિત કરી બતાડ્યું કે તમે છાયાના ભવિષ્યનો બરાબર વિચાર કર્યો છે, અને એટલે જ
અમને આ તમારો નિર્ણય યોગ્ય લાગે છે અને હું પણ તમારા આ નિર્ણયથી સહમત છું કે અમોલ અને છાયાને લગ્ન ન થાય એમ જ બંનેની ભલાઈ છે કેમ કે કાલે ઉઠીને એવી પરિસ્થિતિ સર્જાય કે આપણે બંને એકબીજાને મોઢું પણ ન દેખાડી શકીએ એના કરતાં આજે જ આવી પરિસ્થિતિનો ઉકેલ કાઢી લઈએ એ જ યોગ્ય છે.